રાજનીતિ શું ન કરાવે, હાલમાં જ તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું છે રાજકોટમાં, જ્યાં કોળી સમાજના એક સમયના બે દિગ્ગજ નેતા વચ્ચે ગજગ્રાહ હતી તે એક સાથે એક મંચ પર જોવા મળ્યા. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કોળી સમાજના કુંવરજીભાઈ બાબડિયા અને દેવજી ફતેપરાની, જેઓ રાજકોટમાં એક કાર્યક્રમમાં એક સાથે જોવા મળ્યા હતા. શું છે તમામ વિગતે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે અને રાજકીય પક્ષોએ તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી છે. જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ચૂંટણીમાં સ્વાભાવિક રીતે અમુક સમીકરણ પર વધુ ધ્યાન અપાતું હોય છે. તેમાં જે સમીકરણ સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે છે જ્ઞાતિગત સમીકરણ. અને આ જ પગલે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટથી મોટા સમાચાર મળ્યા. સતત એકબીજા સામેના વિવાદથી ચર્ચામાં રહેતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા બુધવારે એક મંચ પર દેખાયા. રાજકોટમાં કોળી સમાજના આગેવાનો સાથેની એક મહત્વની બેઠક હતી. જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવાની માંગ અને તેને લગતી યોગ્ય રજૂઆતને પગલે ચર્ચાઓ કરવામાં આવી. આ ચૂંટણી લક્ષી સમાજની બેઠકમાં બાવળિયા અને ફતેપરા જે એકબીજાથી નારાજ હતા તે મત માટે મનભેદ દૂર કરી એક સૂરે જોવા મળ્યા. આ મુલાકાત બાદ કુંવરજીભાઈ સામે હંમેશા બળાપો ઠાલવનાર દેવજી ફતેપરાએ કહ્યું કે મારી અને કુંવરજીભાઈ વચ્ચે મતભેદ દૂર થયા છે. સમાજના હિતમાં અમે બંને એક થયા છીએ, કારણ કે હવે આંતરિક વિખવાદ પોસાય તેમ નથી. તો સમાજની મીટિંગમાં અમે બંને સાથે બેસીને વાત કરી અને તમામ મુદ્દે સહમતિ સધાઈ. આ તરફ કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે સમાજના લોકોને ટિકિટ મળે તે માટે એકઠા નથી થયા, કોળી સમાજના પ્રશ્નો પર એક થયા છીએ. કોળી સમાજના લોકો એક મંચ પર આવશે, આંતરિક વિખવાદને કારણે સમાજને નુકસાન થાય છે. આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજના બે ફાટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કોળી સમાજની મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ન બોલાવાતા દેવજી ફતેપરા આ મુદ્દે નારાજગી દર્શાવી હતી. વિવાદ ચરમ સીમાએ હતો ત્યારે દેવજી ફતેપરા સમાજના અલગ સંમેલન બોલાવવાની જીદ પકડી અને કુંવરજીભાઈને બોલાવવાની ચોખ્ખી ના પાહી અને કુંવરજીભાઈને બોલાવવાની ચોખ્ખી ના કહી અને કહ્યું કે મારા અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન થાય તેવું નથી લાગતું. મારા દ્વારા યોજવામાં આવનાર કોઈ પણ કોળી સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાની નો એન્ટ્રી હશે. ત્યારે આ બધા વચ્ચે આ બંને નેતાઓ સમાધાન થતા હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કોળી સમાજ ગુજરાતમાં સૌથી વધારે વસ્તીવાળો સમાજ છે. રાજ્યમાં કુલ 18% જેટલી વસ્તી કોળી સમાજની છે અને રાજ્યની અંદાજે 35-40% બેઠક પર તેઓ સીધી અસર કરે છે. રાજકોટથી નિલેશ શિશાંગિયાનો અહેવાલ ગુજરાત તક. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ પોલિટિકલ ખબર માટે જોતા રહો ગુજરાત તક.